નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપનો કાર્યક્રમ અતિથિ માતિથિ એટલે કે ગેસ્ટ ઓફ ધ ડે. એક એવા ગેસ્ટ કે જેને મળવાની આપને પણ ઈચ્છા હોય છે, અમને પણ. દર્શક મિત્રો, આપને ખ્યાલ છે તે પ્રમાણે ગુજરાતીઓ કલા ક્ષેત્રે પોતાનું નામ એક એવું રોશન કરી દેતા હોય છે ને, અત્યારે કદાચ ક્યાંય પણ જાઓ, ચાહે તમે ઇન્ડસ્ટ્રી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પકડો કે પછી ટેલિવુડ પકડો, પરંતુ ગુજરાતી આર્ટિસ્ટોનો એક દબદબો છે. વર્ષોથી રહેલા ગુજરાતી આર્ટિસ્ટોની અંદર એક એવું નામ હતું કે જે નામે તખતા ઉપર તો પોતાના બુલંદ અવાજથી પોતાનો એક ડંકો જમાવ્યો હતો, પરંતુ છેલ્લા કેટલાય સમયથી પોતાનું પ્રોડક્શન ચાલુ કરીને લાખો કરોડો દર્શકોને તેઓ મનોરંજન આપતા રહ્યા છે. અને તે આપણી સાથે છે જમનાદાસ મજેઠિયા જેડી. જેડી જી, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ. સૌથી પહેલા તો જેડી જમનાદાસ મજેઠિયા બહુ જ એક ટિપિકલ ટ્રેડિશનલ નેમ, અને ક્યારે ઈચ્છા થાય કે નામ બદલવાની? ના, બિલકુલ નહીં. કારણ કે લોકો માટે જે છે ટિપિકલ કે ટ્રેડિશનલ છે, મારા માટે બહુ મહત્વનું છે. કારણ કે મારા આ નામ મારા બહુ જ અમારા કુટુંબના બહુ ઉમદા વ્યક્તિ હતા, જેને અમે બહુ જ માનીએ છીએ, ને એમણે મને નામ આપ્યું હતું જમનાદાસ, એટલે મને બહુ જ ગમે છે. અને નામ તો એક ઓળખ હોય છે, પછી તમારા કામથી તમે કેટલી ઓળખ ઊભી કરો છો. એમાં મિત્રોએ જમનાદાસ નું શોર્ટ ફોર્મ કરીને જેડી રાખ્યું, તો મેં જમનાદાસ નથી બોલ્યું, જેડી રાખ્યું છે. ઓકે. અને જેડી, ખાસ એ પૂછવાનું કે સૌથી પહેલા જેડી લાઇમલાઇટમાં આવ્યા એબીસીએલ ની અંદર, જ્યારે ટોપ 10 ની અંદર જેડી નું નામ આવ્યું, હાઉ ઇઝ ધ એક્સપિરિયન્સ એ જ્યારે નામ ડિક્લેર થયું કે એબીસીએલ ની અંદર જેડી હેઝ બીન સિલેક્ટેડ? મને એટલે કોઈને બી એ મોમેન્ટ બહુ જ મોટી ખુશીની મોમેન્ટ લાગી. કારણ કે હું બહુ વખતથી કોશિશ કરતો હતો, જ્યારે તમને આખા ભારતમાંથી પસંદ કરવામાં આવે ને આટલી મોટી વ્યક્તિની કંપનીમાં અમિતાભ બચ્ચનની, તો મારા માટે વન ઓફ ધ બિગેસ્ટ મોમેન્ટ હતી. અને એની પહેલાં મારી જિંદગીમાં અમુક સારી આવી જ કલાકાર કલાના ક્ષેત્રે આવેલી, જ્યારે કે મને સૂર્યવંશી નાટક માટે સંગીત નાટ્ય અકેડમીનો એવોર્ડ મળ્યો હતો, જ્યારે ગુજરાતમાં ઇન્ટરસ્ટેટ બેસ્ટ એક્ટિંગ કોમ્પિટિશન, એટલે આઈ વોઝ વેરી હેપી ધેટ ટાઈમ ઓલસો. ઓકે, ડ્રામાની જ વાત કરી તો અગેઇન જેડી એટલે આમ તો કહેવાય કે નાટકનો જીવ, અને જે પ્રમાણે કદાચ કહી શકાય કે એ સમયે સ્ટેજના અનિલ કપૂર તરીકે જેડી વોઝ નોન, રાઈટ? ઇઝ ઇટ સો? અરે, એટલે અનિલ કપૂર પોતે એટલી સારી પર્સનાલિટી છે દેખાવે, અને કલાકાર ક્ષેત્રે બંને, એટલે ઇટ્સ અ કોમ્પ્લિમેન્ટ ઓનલી. બટ મેં કોઈ દિવસ એ વસ્તુને એટલું મહત્વ જ નથી આપ્યું. એ રિઝેમ્બલન્સ છે, એ નેચરલ છે. બાકી મેં મારી ખરેખર મનમાં ક્યારેય કોઈ, કારણ કે મારું નાનપણથી એવું રહ્યું છે, જેમ પણ તમે નામનો પ્રશ્ન પૂછ્યો તો મને મારી જ ઓળખ ઊભી કરવામાં વધારે રસ છે. તો આઈ વોઝ ઓલવેઝ આફ્ટર કે હું એવું શું કામ કરું. એક્ટિંગ ક્ષેત્રે જોશો કે મારા નિર્માણ ક્ષેત્રે જોશો, તો મેં હંમેશા કશું અલગ કરવાનો સ્પેશિયલ ટચ આપવાનો ટ્રાય કરેલો છે. અને કારણ કે મને અંદરથી જ હંમેશા એવું રહ્યું છે કે આઈ લીવ ફોર માય ઓન ગ્રોથ, એટલે હું કશું નવું શું કરું છું, મારી ઓળખ કેવી રીતે ઊભી કરું છું, એ માટે જીવે છે. એટલે ઇટ્સ અ કોમ્પ્લિમેન્ટ. પણ ઓકે, પણ જે ડ્રામાની વાત, અગેન હું ત્યાં જ આવું છું કે ડ્રામાની શરૂઆત જે પ્રમાણે અવાજ તો દમદાર, સાથે અભિનય પણ દમદાર, ક્યારે એવો એક પ્રસંગ બન્યો કે જેની અંદર કીધું કે નહીં આ છોકરાને મારે ઉઠાવવો છે, એ કોણ લકી પ્રસંગ કોણ હતું? એબીસીએલ પહેલા ધીરુભાઈ શાહ, જે ટાઈમ ઓડિયો વિડીયો જેમણે રંગીલાનું મ્યુઝિક લોન્ચ કર્યું, ખૂબ મોટી મોટી ફિલ્મો બનાવેલી ધીરુભાઈ ને પ્રવીણભાઈ, ટાઈમ ઓડિયો વિડીયો બહુ મોટી કંપની હતી, ત્યારે એમણે મારું એક નાટક જોયું હતું ચક્રવર્તી, અને જેના પરથી પછી ફિલ્મ બની દરિયાછો. દરિયાછો એમણે મને 2-2.5 વર્ષ સુધી એક કોન્ટ્રાક્ટમાં સાઈન કરીને રાખેલો કે મને લોન્ચ કરવાના હતા. એ દરમિયાન મેં મોટી મોટી સિરિયલો જવા દીધી, જેમ કે હસરત હતી તો એનો લીડ રોલ મને ઓફર થયેલો, કે રવિ રાયની એક બહુ મોટી ફેમસ થયેલી સિરિયલ હતી, નામ યાદ નથી હતું, રેણુકા શાણે, ને જેમાંથી તમે આને જો આપણે સચિન ખેડેકર બહાર આવ્યા. ઓકે, બહુ મોટી મોટી દુબઈમાં જે શૂટ હતું, નહીં એ મુંબઈમાં જ હતું, આપણે
બહુ આમ મોડે છે ને સલા સહેલાબ 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 યા એવી બધી મોટી સિરીઝમાં લીડ રોલ જેવા દીધેલા મેં ટાઈમે કારણ કે ધીરુભાઈએ મને એક પ્રોમિસ આપ્યું હતું કે હી વિલ લોન્ચ મી પછી પોતાના પ્રોબ્લેમ્સમાં આવી ગયા ને હી કુડ નોટ લોન્ચ મી પછી એબીસીએલ થયું ઓકે તો મારો એક જિંદગીનો પાંચ વર્ષનો એક ફેઝ એવો ગયો કે જે મેં ફિલ્મોમાં ખૂબ મને પ્રોમિસીસ મળ્યા પણ મારું મારા નસીબે ત્યાં બ્રેક નહીં આવ્યો જેટલી ત્યાં વાત કરી ચક્રવાત અને ચક્રવર્તી અને ચક્રવર્તી માંથી દરિયા છોરું સીધો જ પોઈન્ટ પર આવી જવું છું કે ચક્રવર્તી બીકોઝ આઈ હેડ સીન મેં પોતે જોયેલું છે ડ્રામા આપે એક્ટ કરી હતી બિલકુલ અને એ ટાઈમે અમે આખું જે ગ્રુપ આવ્યું હતું એ બધાએ જ કીધું કે બોસ આ રિયલી અનિલ કપૂર ગુજરાતી અનિલ કપૂર અને બિલકુલ ડાયલોગ ડિલિવરી એ જ બોડી લેંગ્વેજ એંગ્રી યંગ મેન પ્રમાણેની પણ ચક્રવર્તી બાદ દરિયા છોરું I think that was super flop દરિયા છોરું આ કન્સેપ્ટ ને બધી રીતે આખો અલગ કરવા ગયા પરંતુ બહુ ઝટકો લાગ્યો તો એનું કારણ છે ફિલ્મ વખણાય જો તમને કહું ફિલ્મ કેમ વખણાય એનું તમને સિમ્પલ ઉદાહરણ આપું તો એકમાત્ર ગુજરાતી ફિલ્મ છે જે સંજય લીલા ભણસાલીએ જોઈ એને બનાવી હતી જેમાંથી તેણે પ્રકાશ કાપડેને લખવા દીધો ધીરુભાઈ અંબાણીએ પોતે પોતાના ઘરમાં થિયેટર બનાવ્યું છે એમાં બેસીને જોઈ અમિતાભ બચ્ચને મેં અડધો કલાક માટે એમને રિક્વેસ્ટ કરેલી આવવા માટે આખી ફિલ્મ જોઈ એવા 25 નામ આપું ઇન્ડસ્ટ્રીના ટોપ લોકો હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કે હિન્દુસ્તાનના જે લોકો આ ફિલ્મ જોઈને કીધું કે આ સુપર ફિલ્મ છે પણ એ એ જ એનો પ્રોબ્લેમ હતો કે ગુજરાતી ફિલ્મોનું જો વધારે પડતી સારી બની ગઈ હતી ગુજરાતી ફિલ્મો જો આ લોકો રિલીઝ બી એમ કરી કે મલ્ટીપ્લેક્સીસમાં કરી ગુજરાતી ફિલ્મ જોનારો વર્ગ એ છે જ નહીં જે વર્ગ હતો એ આવ્યો જ નહીં એ લોકોને તો બાપરે કોઈ બહુ મોટી વસ્તુ છે અને એટલે જે માણસ જે ગુજરાતમાં ગુજરાતી વર્ગ સૌરાષ્ટ્રમાં આવવો જોતો હતો એ આવ્યો નહીં એટલે બોક્સ ઓફિસ પર એ ફિલ્મ ફ્લોપ ગઈ બાકી એને બધા જ એવોર્ડ્સ મળ્યા અને જે જેન્ટ્રીએ જોઈ દે ઓલ લવડ ઇટ પણ એ બહુ ઓછી જેન્ટ્રી પણ જેની આ ધારો કે કીધું કે આટલી સુપર ફિલ્મ બની હતી બધાએ વખાણી ક્રિટિક્સ હતો રાધર અને જે પ્રમાણે આપણે નામ આપે કે સંજય હોય કે બચ્ચન સાહેબ હોય જો બધાએ વખાણી છે તો પછી શા માટે બીજો પ્રયત્ન ના કરવામાં આવ્યો બીજો પ્રયત્ન એટલે કેચ કરી શકે એવી કોઈ ફિલ્મ નહીં મેં ચાર પાંચ પિક્ચરો કરી એની પછી ગુજરાતીઓ જ કરી પણ એ બી બધી એવી જ ફિલ્મો હતી કે જે ગુજરાતી ઓડિયન્સને ગમે એવી પણ મારી કોઈ પિક્ચરો ચાલી કારણ કે મને એવું લાગે છે કે હમણાં છેલ્લા ઘણા વખતથી ગુજરાતી ફિલ્મોનો દોર બહુ જ વીક રહ્યો છે એક એક બે બે ફિલ્મો ચાલે છે વર્ષની એટલે સમાવ મને સમજાયું જ નહીં આઈ સ્ટીલ ફીલ કે હું ગુજરાતી દર્શકોને ટીવી પર બહુ સારી રીતે એન્ટરટેન કરી શકું છું પણ કદાચ થિયેટરની અંદર ફિલ્મોનો વર્ગ કદાચ હું એમને નથી પહોંચી વળ્યો અત્યાર સુધી હજી આ વાત ચાલુ રાખીશું ગુજરાતી ફિલ્મો વિશેની જે આપણે વાત કરી કે વર્ષમાં એક બે ફિલ્મ જ આવે છે દર્શકો મને લાગે છે કે હવે જેડી સાથેની વાત કરવી પ્રોપર ટ્રેક પર આવી ગઈ છે ગાડીને વાત ચાલુ રાખીશું પરંતુ સમય થયો છે વિરામનો મળે એક નાના બ્રેક બાદ બ્રેક પછી આ બધાનું સ્વાગત છે કાર્યક્રમ અતિથિમાં અને અતિથિમાં આજે ગેસ્ટ ઓફ ધ ડે છે જેડી જમનાદાસ મજીઠિયા જેડી બ્રેક પર આપણે વાત કરી તે પ્રમાણે કે ગુજરાતી ફિલ્મો અત્યારે ક્યાંક ખાડે ગયું છે એનું સ્તર અથવા તો વોટ એવર કોઈ પણ કારણ પણ વર્ષમાં ફક્ત એક કે બે જ ફિલ્મ સફળ થાય છે ક્યાંક એવું અંદરથી થાય છે ખરું એક ગુજરાતી હોવાના નાતે કે મારે બી કંઈક આ ક્ષેત્રમાં કરવું જોઈએ મને બહુ મન થાય છે ગુજરાતી પિક્ચર બનાવવાનું અને મારા મનમાં એકાદ બે વસ્તુ બી છે પણ હું એમ જો કહું કે સ્ટેટમેન્ટ કરું કે ઇન્ડસ્ટ્રીમાં હું બધું સફળ કરી નાખીશ ને બદલી નાખીશ તો એ બહુ ભૂલ ભરેલું કહેવાય મને જરૂર કશું કરવું છે અને એકાદ બે ગુજરાતી સારી ફિલ્મો દર વર્ષે મારી કંપની બનાવે હું બનાવું એવી ઈચ્છા પણ એનો રાઈટ સમય આવે ત્યારે હું શરૂ કરીશ આ મારી કંપની કીધી તો હવે એ એજની જ ઉપર આવું છું આપની કંપની પર જેડીની કંપની પર સી બેઝિકલી જેડી એટલે એક્ટિંગનો જીવ પણ એક એક્ટરમાંથી પોતાનું પ્રોડક્શન સ્ટાર્ટ કરવું ને એ એક છતાં પણ ક્યારે અંદર લાગે ખરું કે આ કેમ અચાનક કે પછી જસ્ટ ફોર કે ફિનાન્સની અંદર ત્યાં સારો બ્રેક મળે છે એના કારણે ના મારામાં હંમેશા એક એક હું મેકર તરીકે વધારે જોઉં છું આ કંપનીને કે મારામાં લેખનની એક સૂઝ છે દિગ્દર્શનની એક સૂઝ છે કલાકાર છું નિર્માતાની એક સૂઝ છે તો મારી કંપની એટલા માટે કારણ કે હંમેશા જે મેં તેમને પહેલાં કીધું કે મને મારી આગવી ઓળખ ઊભી કરવા માટે મને જે ગમે છે કરું છે તો એને માટે આઈ એમ અ મેકર આઈ એમ નોટ જસ્ટ અ ફાઇનાન્સર બીકોઝ હું તો એકદમ મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવું છું ત્યાં પ્રોડ્યુસર બનવા માટે તો પૈસા જોઈએ તો હતા જ નહીં
પણ મેં મારા પ્રકારના પ્રોડક્ટ્સ બનાવીને મારી આગવી ઓળખાણ ઊભી કરી છે એટલે મારી કંપનીમાં જ્યાંથી મને બધી આઝાદી મળે મને જેવો પ્રોડક્ટ બનાવવું છે એવું બનાવવાનું ઓકે આ મધ્યમ વર્ગની જ વાત કરી તો જેડી ફેમિલી બેકગ્રાઉન્ડની અંદર જ્યારે એક્ટિંગ ક્ષેત્રે જ્યારે આમ રસ હશે ત્યારે તો કહેવાય કે નાટકીય થઈ ગયો છે છોકરો વોટએવર સો કેવું રહ્યું હતું ફેમિલી તરફથી સપોર્ટ બિફોર મેરેજ હું એમ માનું છું કે મારામાં આજે હું જે કંઈ કરી શકું છું એની પાછળ મારા ફેમિલીનો બહુ મોટો ભોગ છે કે ચુસ્ત વૈષ્ણવ પરિવારમાંથી આપ આવો છો અને એના કારણે નોર્મલી કહેવાય છે કે ધંધામાં ભાઈ બીજો ધંધો કર ને આવું કંઈક કાકા મામા પાપા ભણ્યો તો આઈ નો ગ્રેજ્યુએશન મતલબ આપણે કર્યું છે મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશન કર્યું છે તો પછી મને એક જ હતું કે નાનપણથી મારા મધરે જે મને વાર્તાઓ કીધી એનાથી મને વાર્તા કહેતા આવડી મને જે વાર્તા કહેવાનું મારું જે કામ છે લોકોને એન્ટરટેન કરવાનું એનું જમ એનું બીજ મારા મધરમાંથી આવ્યું છે મારા ફાધરની જે ઈમાનદારીની વૃત્તિ ધંધા વૃત્તિ કે ચોખ્ખાઈથી ટ્રાન્સપરન્ટલી અને બેઝિકલી પૈસાના મોહ કરતાં કામનો મોહ રાખો એ વૃત્તિ એમનામાંથી આવી છે મારી સિસ્ટર મારા બ્રધરમાં જે પણ કંઈ ટેલેન્ટ છે વોટ એવર દે ટોટ ઇન માય ચાઇલ્ડહુડ દેટ ઇઝ દેર અને એ ઉપરાંત સૌથી મોટું કે હું જ્યારે ભણ્યો અને મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ થયો અને મારા ફેમિલીમાં હું આઈ એમ ધ ઓનલી સન મારા ફાધરનો બુક સ્ટોલ છે કોલેજની બુક્સ વેચવાનો બિઝનેસ અને આઈ એમ ધ ઓનલી વન હુઝ ગોન ટુ કોલેજ ઓકે ઓકે તો મારા ફાધરનો એક ડ્રીમ બી હતો કે મારો એક દીકરો ભણે મેં એમબીએ કર્યું એમનું ડ્રીમ પૂરું કરવા અને પછી જ્યારે મેં 2-3 વર્ષ જોબ કરી મુદ્રા કમ્યુનિકેશન જેવી મોટી કંપનીમાં ને મેં એકવાર એમને કહ્યું કે મને આ છોડી દેવી છે તો મારા ફાધરે મને બહુ વર્ષોથી જે ફ્રીડમ આપેલી એ પાછી આપી ઓકે અને એ જ ત્યારે પણ એમને એમ કહ્યું કે તું તારી જાતનો તું તારી જિંદગીનો નિર્ણય પોતે લે પણ આ નિર્ણયમાં પછી તારે આગળ જે આવશે ને ફેસ કરવું પડશે આમ બહુ સામાન્ય વાત લાગે પણ આ હિન્દુસ્તાન જેવા દેશમાં તમે મેનેજમેન્ટ કર્યું અને તમે આવા એક રૂઢિચુસ્ત કલ્ચરલ ફેમિલીમાંથી આવતો જ્યાં ધાર્મિક ફેમિલી જેમાં એકમાત્ર છોકરો આટલું ભણ્યો હોય એ છોકરો આજે એમ કહેતો હોય કે મારે આ છોડીને આમાં જવું છે ત્યારે બહુ જ નિર્ણય લેવો પણ મારા ફાધરની એજ મેં કહ્યું કે અમુક સૂઝ એવી હતી ચોખ્ખી ઈમાનદાર અને બધે રીતે કંટ્રોલમાં મોટા કરેલા દીકરાઓને સમય પર બધી જ આઝાદી આપી સમય પ્રમાણે વર્તવાનું જે કોઠાસૂજ કહેવાય જે વિઝન કે મારા ફાધરમાં હતું હી ગેવ મી ધીસ બ્રેક એટ ધ રાઈટ ટાઈમ ઓકે પપ્પાની વાત કરીને ફેમિલી સાથે સિસ્ટર અને બ્રધર્સની નિપા દડિયા જ્યારે નિપા મજેઠિયા થયા ઓકે એમના પ્રવેશ પછી કઈ રીતનો એમનો પણ સપોર્ટ છે આપના વાઈફનો મારી વાઈફનો બહુ મોટો સપોર્ટ કહેવાય મારી લાઈફ કારણ કે પોતે બી એક એક્ટ્રેસ છે અને મારી જોડે પોતાનું પણ કરિયર આગળ વધારી શક્યું હતું પણ ફેમિલીમાં હોય ને કે એક જણ જ્યારે ફેમિલીની જવાબદારીઓ જોતું હોય પોતાના બિઝનેસની જવાબદારીમાં તમને બહુ મારી દીકરી કેસર જન્મી પછી શી ટુ કેસર ને મિસ્ત્રી હું એની ઉપર પછી આવ્યો છું તો એ શી ગોલ એણે બહુ સમય આપ્યો મારા કુટુંબને મારી દીકરીઓને અને સાચું છે મારું ઘર જેને લીધે હું બહાર વધારે કામ કરીશ પણ એને પોતાના કરિયરનો ખરા અર્થમાં ભોગ આપ્યો ફરી પાછા એમને આ ફિલ્ડમાં કારણ કે હવે કદાચ અમુક જવાબદારી પછી બસ વેરી સૂન એની મરજી છે જ્યારે એને જોઈન થવું હોય ત્યારે શી ડિસાઇડ્સ કે બસ આઈ વોન્ટ ટુ સ્ટાર્ટ મારી કંપનીમાં હું ડેફિનેટલી ધ્યાન રાખીશ બીકોઝ પોતે બહુ સારી એક્ટ્રેસ છે ધેટ્સ વાય એવું નથી કે મારી વાઈફ છે એટલે એ સારી એક્ટ્રેસ છે એટલે ડેફિનેટલી અને પોતે આ કંપનીમાં ડિરેક્ટર બી છે એનો હક બને છે ઓકે એટલે શી બી ડેફિનેટલી ફાઇન અને જે પ્રમાણે બધા સ્ટેજમાંથી બધી સ્ટ્રગલ પછી જ્યારે પોતાનું પ્રોડક્શનમાં ખીચડી મૂક્યું અને ખીચડીએ તો આખું જેડીને એક અલગ જ મગામ આપી દીધું એ ખીચડીનો જે કન્સેપ્ટ આખો બનાવ્યો પર્ટિક્યુલર એક નામ આજે ખીચડી નામ એ કઈ રીતે આવ્યું હતું આ બધા બેઠા હશો ને કે સિરિયલ તો બની ગઈ છે એનું નામ શું આપવું એમાં મારી સાથે જે વ્યક્તિનું બહુ મોટું યોગદાન છે આતિશ કપાડિયા અમે લોકો આ એક પ્રોગ્રામની ચર્ચા કરતા બનાવવાનો પ્રોગ્રામ વિચાર કરતા બોલી નાટક ચાલતું તો આવજો વાલા ફરી મળીશું અને અમે એને માટે અબ્રોડ બહુ ટૂર કરતા હતા અને ટૂર પર શું કરવાનું એક જગ્યાથી બીજી જગ્યાએ જર્ની કરતા હોય 6-6 કલાક 5-5 કલાકની તો અમે બીજી બધી ચર્ચાઓ કરતાં ક્રિએટિવ ચર્ચાઓમાં જ વધારે હતા હું આતિશ દેવેન બધા જોડે જતા હતા તો એમાં ચર્ચા ચાલતી હતી કે આપણે આ પ્રોગ્રામ અમે એપિસોડ શૂટ કર્યો હતો હજી નામ 3-4 હતા નક્કી નહોતું કર્યું તો ચર્ચા કરતા હતા કે આવું કંઈ બનાવીએ તો આવું નામ એમાં ખીચડી નામની ચર્ચા થઈ ને
કે લોકોને ક્યુરિયોસિટી જરૂર જગાડી કે ખીચડી એટલે શું છે, શું હ તો ક્યુરિયોસિટી બહુ જરૂરી હતી અમારા પ્રોડક્ટ માટે. અને ધીમે ધીમે જેમ અને મસાલો ખીચડી એટલે તમને જેને ખીચડી ખાધી છે એને ખબર છે કે ખીચડી સાદી બી અને ખીચડી ચટપટી મસાલેદાર બી. ઓકે, મેવા ખીચડી હોય રાજસ્થાનમાં થી ગુજરાતમાં તો કેટકેટલી ખીચડીઓ છે, પાલક ખીચડી ના તો વી થોટ અત્યારે મોઢા પાણી આવી ગઈ, ભૂખ લાગી જમી. પણ આ વાતથી અમને લાગ્યું કે હા આ બહુ ઇન્ટરેસ્ટિંગ ટાઈપ. ઓકે, એમાંથી જન્મ, આનો જન્મ થયેલો નાયરોબી થી મુંબાસા જતા. ઓકે, ત્યારે ફ્લાઇટ ની અંદર જર્ની બાય રોડ ઉપર હોય. અને અમે ચર્ચા કરતા કરતા અમને બહુ એમ થયું કે આ જઈને મુંબઈ ચેનલ ને કહેશું. અને કીધું ચેનલ ને તો એ લોકોને પહેલા એમ લાગ્યું કે આ શું છે, પણ ધીમે ધીમે જેટલા લોકોને એ લોકોએ કીધું એ લોકોને યુનિક લાગ્યું, ડિફરન્ટ એક તો સૌથી. મને અને આતિશ ને કામ કરવાની પદ્ધતિ આમ બહુ ભિન્ન ભિન્ન છે, છતાં મારા ગોલ્સ સારું કામ કરવા માટે અથાગ પરિશ્રમ ના છે. અને અમે જ્યારે ટીવી કંપની ચાલુ કરી તો અમે એ ગોલથી ચાલુ કરી કે બાર બધે અલગ અલગ જગ્યાએ કામ કરતા કરતા અમે આમાં ભાગીદારી કરીએ અને આમાં આગળ વધીએ. એવું નથી કે અમારી કંપનીમાં ખાલી આતિશ જ લખે છે, આતિશે મેજર પ્રોગ્રામ્સ લખે છે. ત્યારે રિમોટ કંટ્રોલ છે મારો, મુકુલ અભ્યંકર લખે છે, એક બીજો ઝીનો શો છે ચલદીદારામ ઘટી, બીજો કરાટલ. હવે અમારી કંપનીમાં વી આર ગેટિંગ મોર ટેલેન્ટ્સ અને આતિશ ઇઝ અ વેરી ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ માય કંપની. બ્રેક પછી બધાનું ફરી એકવાર સ્વાગત છે કાર્યક્રમ અતિથિમાં. અતિથિ એટલે કે ગેસ્ટ ઓફ ધ ડે. અને આજે ગેસ્ટ ઓફ ધ ડે છે જેડી જમનાદાસ મજીઠિયા. જેડી, બ્રેક પહેલા જે પ્રમાણે વાત ચાલી દોસ્તોની, આતિશનું તો આપણે નામ લીધું, પરંતુ દેવેન, વિપુલ, આતિશ, પરેશ અને જેડી, આ પાંચ પાંડવ એક આખું ગ્રુપ છે, રાઈટ? સો આ પાંચે પાંચ ક્યાં કેવી, આમ જયારે પાંચે ભેગા થાવ તો નોર્મલી, હવે તો કદાચ ક્રિએટિવ વાતો થતી હશે, પરંતુ હું કહું છું આ લેવલે પહોંચ્યા પહેલા કેવી વાતો ચાલતી હતી? અમે આજે બી એ જ બ્યુટી છે અમારા પાંચની. આતિશું નામ એટલે માટે કારણ કે આતિશું ધંધા કેવી રીતે બહુ સંકળાયેલા. અમે મેનેજમેન્ટ જોડે કર્યું, પછી અમારી જોબ જોડે જતા, જોડે જોબ છોડવાનો નિર્ણય જોડે આવ્યો, અમારા કરિયર બહુ જોડે રહ્યા બે જણાના ખાસ કરીને. પણ આ પાંચની મિત્રતા એટલે પાંચ, આમ પાંચ આંગણા જેવી. અને અમે પહેલા જેવા હતા ભગવાનની દેરી, આજે બી એવા છે. કામ માં કોણ કેટલું મોટું થયું એ અમારા માટે આજનું એ મહત્વ, આજે જરાય મહત્વનું નથી. અમે પાંચ ભેગા મળીએ એટલે અમારા ફેમિલીને ઓછું ના ગણી શકું, પણ અમને ખબર છે કે અમે પાંચ, અમારા ફેમિલી, અમારી વાઈફ બધા કરતા પણ વધારે બોન્ડિંગ કરીને અમારું એસોસિએશન એટલું જોડેલું છે. આ પાંચેનો એક કોઈ એવો રસપ્રદ કિસ્સો કે પાંચે આ ભેગા થયો, મને ખ્યાલ છે, પણ છતાં આપણા કોઈ એવો કિસ્સો કે જે આમ ક્યારેય નહીં ભૂલી શકાય? ઘણા કિસ્સાઓ છે અમારા પાંચેના, પણ એક કે જે અમારા પાંચેને છે ને, અમે બે થી ત્રણ વર્ષ દર શનિવારની રાત્રે અમે પાંચ જણા આતિશ ઘરે ભેગા થતા, પાના રમવા ભેગા થતા. ઓકે, દર શનિવારે, શનિવાર ક્યાંય બી હોય આવી જવાનું, કીધું હોય કે ના કીધું હોય શનિવારે ત્યાં જોઈએ. ઓકે, અને એ અમારે કોઈએ મિસ ના કરવું હોય, કોઈને સમજો બહાર ગામ ગયો કે કોઈ કારણસર, મારો રાતનો ત્યારે સૂર્યવંશીનો શો ઘાટકોપરમાં એક વાગે પતે તો હું બીકમ એટલો થાકી ગયો, હું બે વાગે ત્યાં પહોંચી જાઉં. ઓકે, દેવેન ભોજાણી કઈ કામ કરતો હોય એ આવી જાય, પરેશ, વિપુલ ગમે ત્યાંથી, આતિશ ના હોય એ ક્યાંય બીજી હોય તો અમે ચારે ના ઘરે એના રૂમમાં સેટલ્ડ હોઈએ. ઓકે, એ બે અઢી વર્ષ, બે થી ત્રણ વર્ષ અમે રહ્યા. એની પહેલા અમે કેવી રીતે શરૂ કર્યું, દેવેન એક જીવનમાં સોગંદ લીધા હતા કે મુંબઈમાં કોઈ, અચ્છા અમે બાર પાના નહોતા રમતા, અમે પાંચ જણા જોડે લીધા. ઓકે ઓકે ઓકે, મોર ઓફ પાનાનો જુગાર કરતા અમને પાંચને જોડે રાત કાઢવી એટલે અમારા માટે બેસ્ટ ટાઈમ હતો. ઓકે, કે અમારી વાત તો, અને મેં એટલા જ ક્રિએટિવ હતા કે અમે પાનામાં નવી નવી ગેમો જ કરતા, એટલે અમારા માટે ઇઝ ક્રિએટિવ. ફાઈવ ફ્રેન્ડ્સ ટુગેધરની વાતો ને આ ને હસી મજાક ને ધમાલ એ જ બધું હતું. તો એની પહેલા એક વાર અમે લોકો દેવન પત્તાનો તો રમતો,
અમે લોકો ગયા માથેરાન કે ચલ મુંબઈની બહાર દેવેન્દ્ર મેં કોઈ દિવસ પાંચ મુંબઈમાં તો અમે કોઈ દિવસ જોડે બહાર ગયા નહોતા તો અમે કીધું ચલો બહાર ગામ જઈએ પાંચ જણા જોડે અને માથેરાન ગયા બે દિવસ તો માથેરાન ગયા તો જેવું મુંબઈ જરાક આગળ ગયું હવે દેવને કીધું ચલો હવે તો આ નેરૂર સ્ટેશન બોર્ડર પર થઈ ગઈ છે ચલો પાના તો રમવાનું ચાલુ કર્યું માથેરાન સ્ટેશન નેરૂડે ઉતર્યા ત્યાંથી ચાલતા ધમાલ કરતા 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 માથેરાન પહોંચ્યા અમે જે રૂમમાં બુક કર્યું હતું ત્યાં પાંચ જણા એક જ રૂમમાં રહ્યા પાના ખાવા દઈએ પાના ખાવા દઈએ પાના અમને સમજાય તો અમે બે દિવસ થયા અમે નક્કી કર્યું કે આપણે કરીએ છીએ શું પાંચે જણા ખાખા ખીખી હસા હસી મજા ધમાલ ને પાના જ રમીએ ને ખાવા ખાલી બહાર જઈએ ના ધોઈને ખાવા અને આ તો આપણે આ રૂમ વહેલો છોડી દઈએ ને આપણે જવાનું સાંજે છે આ નવ વાગે ચેકઆઉટ ટાઈમ છે તો આપણે નીકળીને ક્યાંક બેસી જઈશું ચાદર વાદર ટાવેલ પાથરી અમે નીકળ્યા દસ વાગે આઉટ પછી અમે લોકો જઈને પણ અરે પબ્લિક છે પબ્લિકની સામે થોડી બેસે થોડું અંદર થોડું અંદર થોડું અંદર 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 પહોંચી અમે થોડું જંગલ સાઈડ જતા રહ્યા બેઠા અને બધાના ટાવેલ વાવેલ પાથરીને બેઠા બધાની બેગ બાજુ બાજુમાં અને અમે પાના રમવામાં અને અમે એવા અમારા લોકોમાં મશગુલ થઈ જઈએ છીએ વાતો ચિતોમાં અમારું આજુબાજુમાં દુનિયામાં શું થાય અમને પડી નથી હોતી અમને ખબર નથી હોતી અને કલાક દોઢ થયો છે અને પછી ધીમેથી એકાદ જણનું ધ્યાન પાછળ ગયું અને આમ સામે ગયું બધાના એકબીજાનું ધ્યાન સામે ગયા અને અમે જોયું અમે ચારે બાજુથી એ જંગલમાં વાંદરાઓથી ઘેરાઈ ગયા ઓહ માય ગોડ એટલે 100 થી 150 વાંદરા અમને આમ ટાંપીને બેઠા હતા મારા મોઢા પરથી આમ સ્માઈલ શું બધા એક્સપ્રેશન જતા રહ્યા ધીમેથી બધા કરતા કે પાના મૂકો પાના મૂકો અમે ધીમેથી પાના મૂક્યા બધું સમેટ્યું જરાય વધારે હિલચાલ નહીં ટાવેલ વીટ્યા અમારું આમ કાપો તો લોહી ના નીકળે એટલું લીધું બધું અને બધા વાંદરા આમ જોયા રાખ્યા બેગ બેગ લીધી આટલો આમ કે ને પિન ડ્રોપ સાયલેન્સ રીતે જે નીકળ્યા જે જીવ પકડીને ધીમે ધીમે 50 થી 100 મીટર સુધી ચાલ્યા શું ને પછી જે દોડ્યા છે અમે આજે બી આ યાદ કરીને ગાંડાની જેમ હસી શકીએ છીએ અમારી રાતોની રાતો અમારા પાંચ જણાની એક જોડે નીકળી શકે છે અને અમે એ પછી પાંચ જણા એકલા ક્યાંય જઈ નથી શક્યા પણ વી આર વેઇટિંગ કે હવે આ ફેમિલી ને એકવાર સમજાવીએ અને પહેલા પૂછી લઈએ કે જ્યાં વાંદરા ન હોય એવી જગ્યાએ છે નો વી ડોન્ટ માઇન્ડ વી કુડ ફાઇટ ધેટ પણ વી આર વેઇટિંગ ફોર ધેટ આઉટિંગ ઓફ 5 ઓફ અસ ટુગેધર કારણ કે શેડ્યુલ બી એટલો થઈ ગયો અને બધા પોતાના એટલે હવે શું થાય હવે અમે જઈએ પણ હવે ફેમિલી જોડે જાય કે પાંચનું ફેમિલી જોડે વેકેશન કરીએ મિનિમમ 3 તો થઈ જ જાય પાંચનું બુકિંગ કરીએ પછી કોઈનું કોઈ કારણસર એકાદનું કેન્સલ પણ 5 ઓફ અસ is fun together fun together yeah jedi bahu j khub j first class vaat thi ke ane divas yaad karvani pad je jo to to tyare je pramane ek romance dekhato the juna divaso ni yaad taaja karane yeah fine jedi je pramane family ni vaat kari to kesar ane misri ni vaat kari kesar ane misri so sweet nahi par etlu sweet che ne bond first bond jare the first bond abhi how was the experience ane oh mind emotional je kesar was like એટલે આજે હું કેસરને દરખતે બહુ બિચારી ઘણી વાર એમ બી થઈ જાય મેં દરખતે કહું કે દુનિયામાં તને બહુ સૌથી વધારે પ્રેમ કેસરને બહુ જ પ્રેમ કરું છું કેસર છે બી એટલી ડાયની જ્યારે પહેલી વાર મને ખબર પડ્યા હતા કે ન્યૂઝ મળ્યા હતા તો જે દુનિયામાં દરેક વ્યક્તિને થાય એવું ફાધર જેવી લાગણી મને હું એમ ન કહીશું કે મને સૌથી વધારે કારણ કે દુનિયાના દરેક વ્યક્તિને જ્યારે બાપ બને પહેલી વાર ત્યારે એ ફિલિંગ્સ થાય થાય ને થાય એટલી જ ફિલિંગ્સ મને થયેલી અને દીકરીઓ કેસર અને મિશ્રી બે દીકરીઓ છે મને ઘણાને એવું હોય કે પહેલો દીકરી પહેલી દીકરી હોય તો બીજો દીકરો જ જોઈએ એ એક આઈડિયલ ફેમિલી કોમ્બિનેશન છે એટલે મને મનમાં એવું એવું હતું ખરું કે આ ચાલ બીજો દીકરો પણ ચેક નહોતું કરાવ્યું ઓકે કારણ કે હું એમાં માનતો નહીં મને બીજું સંતાન જોતું હતું કેસર માટે જોતું હતું ઓકે કે આજે અમે એક વખત પછી નહીં રહીએ મા બાપ તો કેસરની આ દુનિયામાં કોઈ એવું જરૂર હોવું જોઈએ જેને કેસર પોતાના મા બાપ જેટલી વિશેષ ગણી શકે વ્યક્તિને અને એટલે આઈ ટોલ્ડ માય વાઇફ ધેટ વી ગો ફોર સેકન્ડ ચાઇલ્ડ બીકોઝ કેસરને એવું જરૂર હોવું જોઈએ એટલે કેસર વોઝ ઓલવેઝ વેરી સ્પેશિયલ ટિલ ટુડે વેરી સ્પેશિયલ ટુ મી મિસરી ઇઝ નો લેસ અને આઈ હેવ ઓલવેઝ બીન અ લેડીઝ મેન મારી મધર જોડે એટલો અટેચ કે મારી બહેનો જોડે કે મારી વાઇફ જોડે કે મારી દીકરીઓ જોડે
બાબહુ ઓર બેબી જોઈ લો. આઈ હેવ પ્રોજેક્ટેડ આઈ લેડીઝ ઓલવેઝ મોર બેટ ઇન અ બેટર વે બીકોઝ માય પુરુષ તરીકે મારી જાતને બહુ સાથે સમજી શકું છું ને મારામાં એક મારી મધરને જોઈને જે અમુક સંસ્કાર આવ્યા છે તો મારી દીકરીઓ મારા માટે એટલે હું એટલું દિલકોને સમજું છું અને પ્રેમ કરું છું કે એમના વિશે હું બોલીશ તો તમારો આ પ્રોગ્રામ ઓછો પડશે. મારે એને આ દુનિયામાં એક એવી જગ્યા આપવાની હતી જે યુનિક છે, મારે એની હવે કેળવણી કરવાની છે જે યુનિક છે, એને એની જગ્યા દુનિયામાં બનાવવાની છે, એ સંસ્કાર મારે આપવાનો છે. ઓકે, અગેઈન ફેમિલીમાંથી હવે પાછા આવી જઈએ પાછા પ્રોફેશનમાં. આ જેડીને કઈ રીતે ઓળખાવું ગમે, એક કલાકાર તરીકે, પ્રોડ્યુસર તરીકે, ડાયરેક્ટર તરીકે? હા, પેલો પેલો કોમન કયો નહીં, મને બધું જ નહીં, પ્લીઝ. એક સારા માણસ, અ ગુડ હ્યુમન, ધેટ્સ ઈટ. કારણ કે કલાકાર ઇઝ સ્ટીલ પાર્ટ ઓફ માય લાઈફ. ઓકે, માય પેરેન્ટ્સ વેન દે બ્રોટ મી ટુ ધીસ વર્લ્ડ દે થોટ કે આ એક અમારા જન્મ અમારા કુટુંબમાં જન્મેલું સંતાન છે, મા બાપનું નામ રોશન કરશે, એ કલાકાર તરીકે જ કરશે એવો એ લોકોનો વિચાર હતો. તો એક સારા માણસ તરીકે, એક સારા વૈષ્ણવ તરીકે આગળ વધુ, પછી કલાને બધું જોડે છે. ઓકે, અગેઈન જે પ્રમાણે આજે જેડી જે પ્રમાણે યુથ આવી રહ્યું છે, અત્યારે નવા યંગ બ્લડ આવે છે, નવા નવા ચહેરાઓ આવે છે, અંદરથી થાય છે કરું કે આટલું ખૂટે છે, ખાલી એક ક્રેઝ છે આ લાઈનમાં આવવાનું? ના, આ ક્રેઝ આવે છે, જે જે જનરેશન આવે છે ત્યારે એ પ્રોપર જે તમારા ટાઈમની જનરેશન હતી એના કરતાં થોડુંક વધારે પ્રિપેર્ડ થઈને આવે છે કે પછી? બોથ વેઝ છે, પ્રિપેર્ડ થઈને બી આવે છે અને ખાલી ક્રેઝ માટે બી આવે છે. કારણ કે બહુ ઓપોર્ચ્યુનિટી સડનલી થઈ ગઈ. અમે લોકો એવો ટાઈમ જોયો છે કે જ્યારે અમે શ્યોર નહોતા કે હું સર્વાઈવ થઈશ કે નહીં, છતાં અમે નિર્ણય લીધો કે કલાકાર, બીકોઝ કલા હતી. આજે લોકો આવે છે કારણ કે ફેમ માટે વધારે આવે છે. ઓકે, ઘણા લોકો આ નામમાં પોપ્યુલર, આ લાઈનમાં પોપ્યુલારિટી માટે આવે છે, ગ્લેમર જોઈને કદાચ આકર્ષાને. આ લાઈનનું ગ્લેમર તો બહુ પછી છે, એને માટે જે મહેનત છે આ લાઈનમાં આવ્યા પછી જ સમજાય છે. ઓકે, કે જે સ્ટ્રગલ છે. અગેન અગેન સ્ટેજની દુનિયામાં પાછો જોઉં કે સ્ટેજની દુનિયાનો કોઈ એવો એક્સપિરિયન્સ કે જેની અંદર કદાચ કંઈક લોચો પડી ગયો હોય, ઓન સ્ટેજ પબ્લિકની વચ્ચે ફંબલ થઈ ગયું હોય, અથવા તો કે એટલું બધું સરસ થઈ ગયું સ્ક્રિપ્ટમાં હતું ને અચાનક ગેડીએ ત્યાં જઈને કંઈ બોલી નાખ્યું હોય? બે અલગ અલગ પ્રસંગ છે. બહુ શોર્ટકાળમાં તમને કહું, એક બહુ સારો સ્ટેજ પર સૌથી વધારે હોય કે તમારા સામેનો કલાકાર કેવો છે. તમે હસી પડતા હો તો તમને તમારી સામેનો કલાકાર મસ્તી બહુ કરી શકે. એક એક્સ્ટ્રીમ સાઈડ છે મસ્તી મજાક ઓન સ્ટેજ લાઈવ શોમાં. દેવેન ભોજાણી અદ્ભુત કલાકાર છે કે જેની સાથે તમે કામ કરો એટલે દરેક શોમાં કંઈક જુદું જુદું કરે. ઓકે, અને મારી એની સાથે બહુ ઇમોશનલ સીન્સ હતા. આવજો વાલા ફરી મળીશું, અને મને બહુ જ અમુક ટાઈમે હસાવે. અમે લોકો છે ને દરેક શોમાં આંસુ ના આવે એટલે નાનકડું કોટન રાખે જે ગ્લિસરીન હોય છે એમાં. જો આંસુ ના આવે તો ટુ ગેટ દેટ ઇમોશન વી ટચ દેટ ગ્લિસરીન, પુટ ઇટ હિયર વેરી સ્માર્ટલી, કોઈને ખબર ના પડે અને આંસુ આવી જાય. પણ દેવેન છે ને એને ખબર છે કે આ મોમેન્ટે જો મને આંસુ નહીં આવે તો હું ગ્લિસરીન લેવા જઈશ. પોતે બી એ જ કરે, તે મારો હાથ પકડી લે સીધો. ઓકે, હવે એ હાથ પકડી લે મને આંસુ આવી જાય, અને મને હસવું એટલે મારાથી ઇમોશનલ, મારે એટલું રડવાનો રડાવવાનો સીન હોય મારાથી થાય જ નહીં. પછી એ સીનું ગમે એમ સ્ટ્રગલ કરીને મેનેજ કરું, ને જેવો અમે વિંગમાં જાય ત્યારે બ્લેકઆઉટ હોય એટલે ભાગવા જાય ને મને પકડીને ધબ્બો મારું. હવે આ ફાધરસન, અને એક મિનિટની અંદર પાછું સ્ટેજ પર મારે ફાધરસન થવાનું છે. ઓકે, ઓકે, ધીસ પ્રોસેસ વોઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. જેડી મને ખ્યાલ છે કે ઘણી બધું કદાચ વાત કરાવે છે, જે પ્રમાણે કીધું કે કેસર મિસરીને જો ફેમિલીની વાત કરાવે છે તો કદાચ ટાઈમ ખૂટી જાય, દિવસોના દિવસો પૂરા થઈ જાય. દર્શક મિત્રો, જેડી સાથે વાત કરવા બેસે તો કદાચ જે પ્રમાણે આપ જોવો છો તેમને વિવિધ સિરિયલોમાં હસાવતા, એવી જ એંગ્રી યંગ મેનની પણ જે પણ ભૂમિકાઓ કરી છે કદાચ જિંદગી ભર ન ભૂલી શકાય એવી. સમય ખૂબ જ ઓછો છે, ડેફિનેટલી નેક્સ્ટ ટાઈમ ટાઈમ મળશે તો જરૂરથી જેડી સાથે મુલાકાત કરાવીશું આપને. પરંતુ આજના કાર્યક્રમમાં ફક્ત આટલું જ. નેક્સ્ટ એપિસોડમાં મળીશું એક નવા વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે, એટલે કે ગેસ્ટ ઓફ ધ ડે માં કોઈક નવા અતિથિ સાથે. ત્યાં સુધી મને જેડીને રજા આપશો. નમસ્કાર, થેન્ક યુ વેરી મચ. Thank you.